અત્યારે અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે રોમાનિયા બોર્ડર પર પહોંચી રહ્યા છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામની યુવતીએ પોતાના પરિવારને મેસેજ આપ્યો છે। રોમાનિયાની સરહદે ફસાયેલા લોકોની ભીડ અત્યારે ઉમટી રહી છે। થોડા થોડા અંતરે સરહદ પાર લેવાઈ રહ્યા છે તેવો યુવતીનો દાવો છે। તો આપણી સાથે જોડાઈ ચૂકી છે રોમાનિયા પહોંચેલી ગુજરાતની એક વિદ્યાર્થીની હિમાની શ્રુતિ। તો હિમાની, તમારું સ્વાગત છે જેડએસ ટીવી માં, અને જે પ્રમાણે તમે ત્યાં ફસાયેલા છો તો હાલ શું પરિસ્થિતિ છે ત્યાં? અગર વોર્સ સિચ્યુએશન હતી, એક્ચ્યુઅલી કોઈ મેનેજમેન્ટ નથી। અહીંયા બધા સ્ટુડન્ટ જેનો ચાન્સ લાગે છે એ લોકો આવે છે, અને સિચ્યુએશન બોર્ડર ઉપર તો બહુ જ વર્સ્ટ છે। જી, તો તમારી સાથે બીજા કેટલા ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં આગળ ફસાયેલા છે? 2000-3000 ઇન્ડિયન્સ ફસાયેલા છે, અને અત્યારે બી હજી આવતા છે ઇન્ડિયન બોર્ડર ઉપર, કે મેનેજમેન્ટ નથી ટોપ ઉપર। જી જી, તો અત્યારે બોર્ડર પર કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં આવતા લોકો માટે? બોર્ડર ક્રોસ કરી દીધું છે, તો અમને રોમાનિયામાં બધું પ્રોવાઈડ કર્યું, બ્લેન્કેટ, ફૂડ, ખાવાનું અને કપડાં બી, બીકોઝ બહુ ઠંડી હતી। જી હિમાની, તો તમે તમારા પરિવારને ફોન કરીને જાણ કરી છે, તો અત્યારે એ લોકો કેટલા ચિંતાતુર છે? જી, તો તમને ઇન્ડિયા પહોંચતા કેટલો સમય લાગશે? તો તમારી સાથે અત્યારે કેટલી ગર્લ્સ બીજી છે, અને તમને ત્યાં રહેવા માટે કેવી મુશ્કેલીઓ પડી રહી છે કે નહીં? જી, તો આભાર હિમાની જેડએસ ટીવી સાથે જોડાવા માટે। તો અત્યારે યુક્રેન યુદ્ધમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ધીરે ધીરે કરીને રોમાનિયા બોર્ડર પર પહોંચી ગયા છે, અને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામની એક વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને મેસેજ આપ્યો છે। એટલે રોમાનિયાની સરહદે ફસાયેલા અત્યારે લોકોની ભીડ ત્યાં વધી રહી છે, ધીરે ધીરે એક આગળ એક બીજી બોર્ડર પાર કરી રહ્યા છે, અને થોડા થોડા અંતરે સરહદ પાર થઈ રહ્યા છે તેવો યુવતીનો દાવો છે।